નમસ્કાર મિત્રો ભણતર ભણતરને ભણતરમાં તમારું સ્વાગત છે વિશેષ વ્યક્તિત્વની અંદર આજે મારે વાત કરવાની છે ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર આજે એમનો જન્મદિવસ છે એટલે હોમાય વ્યારાવાલા મિત્રો ભારતના પ્રથમ મહિલા પ્રથમ મહિલા ફોટોગ્રાફર આ વાત છે ઓગણીસો ને તેર પછીની કેમ કે ઓગણીસો ને તેરમાં એમનો જન્મ થયો હતો આઝાદી પહેલાં કોઈ મહિલા ફોટોગ્રાફર હોય એવો એક માત્ર વ્યક્તિ છે એટલે અને એમના જીવનનો સંઘર્ષ બહુ ઊંચો છે મિત્રો હોમાય વ્યારાવાલોનો જન્મ છે ને નવ ડિસેમ્બરના રોજ નવસારીમાં થયો હતો ઓગણીસો ને તેરમાં ગુજરાતના નવસારીમાં અને સ્વતંત્રતા પહેલાં કોઈ મહિલા ફોટોગ્રાફર તરીકેનું કામ કર્યું હોય ને એ ખરેખર બહુ જ બિરદાવાલાયક વાત થઈ જાય છે મિત્રો એમનો પ્રાથમિક ને એ બધું એમને નવસારીમાં જ લીધું છે અને ત્યાર પછી બોમ્બે મુંબઈની અંદર બોમ્બે યુનિવર્સિટીની અંદર જે જે આર્ટ્સ કોલેજની અંદર એમને એમનો કોલેજ અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી એવું કહેવાય છે કે એ વખતે એ એ જમાનો એવો હતો કે મહિલાઓને ઘરમાં જ રહેવાનું ઘરના કામકાજમાં જ એ બિઝી રહેતા પણ આ એક એવા મહિલા નીકળ્યા છે એ વખતે કે જેમણે ફોટોગ્રાફી થ્રુ બરાબર ઘણા બધા કામ કર્યા છે અને એવું કહેવાય છે કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એમને ફોટોગ્રાફર મહિલા જર્નાલિસ્ટ તરીકે કામ કરેલું છે અને મિત્રો બીજા વિશ્વયુદ્ધના જીવના જોખમે એમને ફોટો પાડી પાડીને ખરેખર આ બહુ ઉમદા વ્યક્તિત્વ છે મિત્રો ભારતની અંદર ફોટોગ્રાફર મહિલા ફોટોગ્રાફરની શરૂઆત એમને ચાલુ છે ઓગણીસો ને આડત્રીસની અંદર ઓગણીસો ને આડત્રીસમાં કોલેજના અભ્યાસ પૂરો કર્યા પછી હોમાય વ્યા વ્યારાવાલાએ ઓગણીસો ને આડત્રીસમાં ફોટોગ્રાફર તરીકે એ કામ ચાલુ કર્યું એટલે કે ફોટોગ્રાફર તરીકે એમને એ વખતે એ એમનું એક જીવન આખું પછી એ કામ ચાલુ કર્યા પછી એ કામને એમને વ્યવસાયમાં ઢાળી દીધું મિત્રો એવું કહેવાય છે પ્રથમ એમનો ફોટો છે ને પ્રથમ એમની છબી એવું કહેવાય બોમ્બે કોનિકલની અંદર છપાણી હતી બરાબર આપણે ગૂગલમાં આપણે જોઈ શકીએ કોનિકલની અંદર એમનો પ્રથમ ફોટો એ છપાણું હતું અને એની માટે એ વખતે એમને એક રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો એક રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો મિત્રો પછી એમને એવું કહેવાય છે કે ફોટો જર્નાલિસ્ટ તરીકે એમને કામ કરે છે ને એ જ ક્ષેત્રના એમાં એ વ્યવસાયમાં જાય છે મિત્રો આમના વિશે એક જાણવા જેવી બાબત એ છે કે જ્યારે એમને ફોટોગ્રાફીની જર્નાલિસ્ટની શરૂઆત કરીને ત્યારે એમના આ ફોટો છે ને એ શાહ નામે એમને આ જ્યારે કોઈ જગ્યાએ આપતા ત્યારે એમ ફોટો નીચે માણેકશાએ કે કોણે ફોટો લીધો છે શાહે એમને પોતાનું નામ નહોતા લેતા કેમ કે એ વખતે કોઈ લેડીઝે આપ્યું છે એવું માનવા કોઈ તૈયાર નહોતું થતું અને એ જનરલ માણેક શાહ છે ને એ માણેક શાહ વ્યારાવાલા એ એક શિક્ષક હતા બરાબર એ આમના શિક્ષક હતા અને પછી એમના પતિ તરીકે એમને લગ્ન કર્યા અને પછી એમના પતિ તરીકે અને એમના પતિના નામે એમના ફોટો મોકલતા હતા ફોટો પાડી પાડીને છાપાઓમાં છાબાઈ કોની અંદર મિત્રો હોમાય વ્યારાવાલા વ્યારાવાલા છે ને મિત્રો એમનું એક હુલામું નામ છે એનું નામ છે એટલે કે ડાલડા તેર આ એમનું હુલામનું નામ છે અને આ નામ મિત્રો એવું કહેવાય છે કે કેમ પડ્યું છે એની ઉપર પણ એક રસપ્રદ કથા છે અને હજુ હમણાં હમણાં જ હું કેબીસી જતો હતો કોન બડિંગા કરોડપતિ અને એમાં આ સવાલ આવ્યો ત્યારે મને એવું થતું કે ડાલડા તેર તો કોઈ કઈ રીતનું નામ છે પણ મિત્રો એમની પાસે એક ગાડી હતી અને એનો નંબર હતો ડીએલડી તેર ડી એલ ડી તેર અને આ ગાડી લઈને એમને જ્યાં પણ જતા જે પણ આપણા એ ટાઈમમાં ભારતમાં જે પણ ગતિવિધિ ચાલતી ત્યારે એમની ગાડી લઈને જતા અને ડીએલડી તેર જોઈને એમના ઉપરથી એમનું નામ પડ્યું છે ડાલડા થર્ટીન મિત્રો હોમાય વ્યારાવાલા ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર જર્નાલિસ્ટ અને કેમેરાના કસબી આ એમને આપણે કહી શકાય કેમ કે એ વખતે કેમેરો શું જોઈને ઘણા બધા લોકોને ખબર નહોતી પડતી સ્પેશિયલ વિદેશથી ફોટોગ્રાફર મંગાવવા પડતા જે પણ આપણા મોટા જે કામ થઈ ગયા છે ને જ્યારે જ્યારે ઓગણીસો સુડતાલીસની આઝાદી છે એ પહેલાં જેટલા પણ કુના કરાના એ વખતે ફોટોગ્રાફર તરીકે વિદેશથી લોકો આવેલા છે અને આ એવા વ્યક્તિ છે કે આપણા ભારતમાંથી વિદેશ ગયા હોય ફોટોગ્રાફર તરીકે બ્રિટિશમાં બ્રિટિશ સાંસદની અંદર ને એ વખતે એ પાર્લામેન્ટની અંદર વેરાવેલા જે બેન છે એ ફોટોગ્રાફર તરીકે બહુ જોરદાર એનું કામ છે મિત્રો આ કામને અનુસંધાન રાખીને ગૂગલ આપણે જે અત્યારે ગૂગલ કરીએ છીએ ને ગૂગલે એમની એકસો ને ચારમી જન્મ જયંતિ હતી ને ત્યારે સ્પેશિયલ ડૂડલ બનાવ્યું હતું અને એમને શ્રદ્ધાંજલિ આપી હતી મિત્રો ગૂગલે અને એમનું એક નામ આપ્યું છે ફર્સ્ટ લેડી ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સ આ ગૂગલે નામ આપ્યું છે ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સ મિત્રો આજે કે બે હજારને એકવીસ આજે નવ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ એમના એકસોને આઠમી જન્મજયંતિ ઉજવવામાં આવી છે મિત્રો એકસોને આઠમી જન્મજયંતિ અને આવા વ્યક્તિત્વને ખરેખર વંદન છે અને આજના વિડીયોને મિત્રો હું અહીં જ વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર